અંકલેશ્વર રોડની પરિસ્થિતિ શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ દ્રશ્યમાં જોઈ શકાય છે. એક્સરસાઇઝ ઘરે પહોંચતા પહેલાં થઈ જાય છે. અંકલેશ્વરમાં રોડ બને તે પહેલાં જ એક્સપાયરી ડેટ નક્કી થઈ જાય છે. જે પડેલા ખાડાઓ તેનો પુરાવો છે. અંકલેશ્વરમાં રોડ નહીં પરંતુ રોડનું નિર્માણ કાર્ય કરતી કન્સ્ટ્રક્શન એજન્સીને ડિસ્કો રોડ બનાવવાની કામગીરી અપાઈ હોય તેમ હાલની પરિસ્થિતિમાં કહી શકાય કે અંકલેશ્વરમાં રોડ રસ્તા તો બને છે પણ કેવા બને છે હાલ આ દ્રશ્ય પરથી સ્પષ્ટ થાય છે. અંકલેશ્વર નગરપાલિકાની હદ વિસ્તારમાં પ્રોમોન્સુન પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત શહેરના રોડ રસ્તા કાર્પેટિંગ કરવામાં આવ્યું પરંતુ વરસાદે સામાન્ય ઝલક દેખાડતા રોડની ગુણવત્તા નજરે પડી હતી. અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગોની વાત કરવામાં આવે તો ઠીકઠીકાણે નાના મોટા ખાડાઓ પડી ગયા છે. જોકે સંબંધિત વિભાગને આ અંગે નિરાકરણ લાવવા માટે કોઈ રસ હોય તેવું દેખાતું નથી. ઉલ્લેખનીય છે કે એક મહિના અગાઉ જ અંકલેશ્વર શહેરના માર્ગો પર કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું. જોકે વરસાદના આગમનની સાથે ફરી એકવાર ખાડા પડ્યા હોવા છતાં કન્સ્ટ્રક્શન કરતી એજન્સીને રોડ નહીં પરંતુ ડિસ્કો રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એશિયાની નામાંકિત ગણાતી ઔદ્યોગિક હબ જ્યાં તમામ જિલ્લા રાજ્યના લોકો કંપનીમાં કામ અર્થે આવતા હોય છે. જોકે હાલ લોકડાઉનને પગલે લોકોની અવર જવરમાં ઘટાડો પરંતુ નામાંકિત ગણિતી આ ઔદ્યોગિક એકમોનો પ્રવેશ કરવાનો એક માર્ગ એટલી હદે બિસ્માર છે કે ટ્રક ચાલકોને લઈને ફોર વ્હીલર ગાડીઓ ચાલકો સામાન્ય ગફલત કરે તો ગાડીને ભારે નુકસાન પહોંચે છે. 2-3 ફૂટના ખાડા વાહન ચાલકોને પસાર થવું પડે છે. ઔદ્યોગિક અધિકારીઓને આ અંગેની કંઈ જ પડી જ ન હોય તેવું દ્રશ્યમાં જોઈ શકાય છે. અહેવાલ પ્રકાશિત થયા બાદ દેખાવ પૂરતી કામગીરી કરવા માટે કપચી નાખી દેવામાં આવે છે. જેને લઈને બાઇક ચાલકોના સ્લીપ થવાની પણ ઘટના બને છે. કંટાળીને રોજની ટ્રાફિક સમસ્યાથી થાકી ગયેલા જાગૃત નાગરિક આ અંગેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેતા જવાબદાર અધિકારીને શરમાવે તેવી ટીકાનો વરસાદ થઈ રહ્યો છે. વરસાદ પડતાની સાથે પાણી ભરાઈ જવાથી ખાડો કેટલો ઊંડો છે તેની જાણ વાહન ચાલકોને ન રહેતા અકસ્માત સર્જાવાના નાના મોટી ઘટનાઓ પણ બની રહી. જોકે હવે સંબંધિત વિભાગના અધિકારીઓ પોતાની આળસ ખંખેરીને રોડના ખાડા પૂરવાના કાર્યમાં ધ્યાન દોરે અને લાંબા સમય સુધી ફરી ખાડા ન પડે તેવી કામગીરી કરવામાં આવે તે લોકો માટે ફાયદાકારક